હેલો જી ગુડ મોર્નિંગ વેલ્કમ ટુ એક્ઝામ ટુડે છે અને રિલેટિવ ડિસ્કશન આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચૌદ માર્ચ બે હાજર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં જાપાનના પીએમ ભારતની યાત્રા પર આવશે તેમનું નામ શું છે तो फ्रेंड जापान ना पीएम छे फूमियो किसीदा फूमियो किसीदा 20 मार्च ना रोज भारत नी यात्रा पर आवशे हाल में ऑस्ट्रेलिया ना पीएम एंथनी अल्बनीज पण भारत आविया हता

ઝા અને કર્ણાટક રાજ્યમાં એનાથી પહેલી મોત થઈ છે એવા પણ ન્યૂઝ આવી રહ્યા છે આપણા ગુજરાતમાં પણ બે કેસ મળી આવ્યા પણ વાત કરીએ કર્ણાટક કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમ્બઈ કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત હાલમાં કર્ણાટકે વરસ એટલે કે ચોપન વરસ પછી સંતોષ ટ્રોફી જીતી છે પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કર્ણાટક સરકારે અમૃત યોજનાની જાહેરાત કરી કર્ણાટકના મુખ્યમંત્રીએ એકસો આઠ નમ્મા ક્લિનિક લોન્ચ કર્યા કર્ણાટકમાં એશિયાના સૌથી મોટા હેલિકોપ્ટર કારખાનો ખોલવામાં આવ્યો છે હાલમાં ચર્ચામાં રહેલ સાહિત્યકાર ધીરુબેન પટેલને કયા વર્ષે સાહિત્ય એકેડમીના ગુજરાતી ભાષા માટેનો એવોર્ડ મળ્યો

હાલમાં કેરળમાં અટુકલ પોંગલ ધૂમધામથી મનાવવામાં આવ્યો કેરળમાં મંદિરમાં અનુષ્ઠાન કર્તવ્યોને પૂરા કરવા માટે રોબોટિક હાથી રજૂ કરવામાં આવ્યા મેન હોલ સાફ કરવા માટે રોબોટિક ઇસ્કીન્જર્સનો ઉપયોગ કરવા વાળો પહેલો રાજ્ય કેરલ બન્યો ક્ષેત્રીય ભાષામાં નિર્ણય પ્રકાશિત કરવા દેશનો પહેલો હાઈકોર્ટ કેરલ હાઈકોર્ટ બન્યો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જુનિયર ક્લગ તલાટી વનરક્ષક ટેટ આટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ રેડી છે સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફિપા વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ પેરોલિમ્પિક્સ આઈસીસી એવોર્ડ સ્પોર્ટ્સ જી કે ઇલેક્શન જી કે

મિત્રો વાત કરીએ તો આ અમદાવાદ વડોદરા જેવો જ એક્સપ્રેસ છે અને બેંગલુરુ અને મૈસૂર વચ્ચે બનાવવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે આમાં હાલમાં ચીનની સંસદમાં નવા પ્રીમિયર ના રૂપમાં કોને નામિત કરાયા પ્રીમિયર બરાબર ચીનમાં જેને પ્રીમિયર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં વડાપ્રધાન કહેવામાં આવે તમે એમ પણ પ્રશ્નને લઈ શકો કે ચીનના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો મિત્રો લી કિયાંગ બરાબર લી કિયાંગ ચીનના નવા વડાપ્રધાન બન્યા છે હાલમાં હવે ચીનના ત્રીજી વખત રાષ્ટ્રપતિ કોણ બન્યા સી જિનપિંગ બની ગયા છે હાલમાં ચીનમાં સંચાર ઉપગ્રહ જોંગ સિંગ ટ્વેન્ટી સિક્સનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું ચીને અમેરિકામાં પોતાના દૂધ ચીન ગાંગને નવા વિદેશ મંત્રી બનાવ્યા વૈજ્ઞાનિક પત્રોના પ્રકાશનમાં ચીન ટોપ પર રહ્યું છે ચીને પોતાના અંતરિક્ષ સ્ટેશન માટે મેંગટિયન નામક લેબ મોડ્યુલ લોન્ચ કર્યો ચીને કોવિડ સામે પ્રથમ ઇન્હેલેબલ વેક્સિન લોન્ચ કરી છે કોને ના અંતરીમ ચેરમેન બનાવાયા ના અંતરીમ ચેરમેન કોને બનાવવામાં આવ્યા તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સિદ્ધાર્થ મોહંતીને સિદ્ધાર્થ મોહંતીને હાલમાં ના નવા અંતરીમ ચેરમેન બનાવવામાં આવ્યા છે LIC એલઆઈસીની સ્થાપના નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં થઈ હતી એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે ચેરમેન તો હવે કોણ બની ગયા છે સિદ્ધાર્થ મોહંતી

જાહેર કરવામાં આવી હતી જેમાં ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાની હોય છે હવે આ જે પૂર્વ અગ્નિવીરો જે છે જે ચાર વર્ષ પછી રિટાયરમેન્ટ લઈ લે છે એમને દસ ટકા રિઝર્વેશન આપવામાં આવશે બીએસએફની ભરતીમાં કેન્દ્ર સરકારે હાલમાં જાહેરાત કરી છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ

NSAC ની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે નહીં હાલમાં કયા દેશે ઈલિગલ માઇગ્રેશન બિલ રજૂ કર્યું ઈલિગલ માઇગ્રેશન એટલે કે યુકે દેશે આ રજૂ કર્યું છે યુકેમાં જે ઇલીગલ લોકો રહે છે બરાબર એ માઇગ્રેશન માટેનું આ બિલ રજૂ કરવામાં આવ્યું છે યુકેની સંસદમાં યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ અને બ્રિટન તરીકે આપણે ઓળખીએ છીએ એના પીએમ છે હાલમાં રિસી સુનક ફ્રેન્ડ કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને કેપિટલ છે લંડન હાલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ યુકેના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા જાગૃતિ યાદવ એક દિવસ માટે ભારતમાં યુકેની ઉચ્ચાયુક્ત બની યુકેમાં અમીરો માટે ટેક્સ કટોતીના પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો લંડનમાં દાદાભાઈ નવરોજીના ઘરને બ્લુ પ્લેક સન્માન મળ્યો છે હાલમાં બ્રિટેન ઓમિક્રોન વેરિયન્ટ માટે વેક્સિન બનાવવાળો પહેલો દેશ બન્યો છે નેક્સ્ટ હાલમાં પાર્કિંગ માટે ડિજિટલ કરન્સી સ્વીકાર કરવાવાળી ભારતની પહેલી મેટ્રો કઈ બની છે પાર્કિંગ માટે ડિજિટલ કરન્સી સ્વીકાર કરવાવાળી ભારતની પહેલી મેટ્રો કઈ બની તો મિત્રો કોચી મેટ્રો બની છે કઈ મેટ્રી કોચી મેટ્રો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં ચર્ચામાં રહેલ ગુરુડીગમાર પવિત્ર તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ગુરુડીગ માર પવિત્ર તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો પહેલી વાત ચર્ચામાં શા માટે છે તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ તળાવની હાલમાં મુલાકાત લીધી હતી સિક્કિમ રાજ્યના મંગન જિલ્લામાં કયા જિલ્લામાં મંગન જિલ્લામાં આવેલું છે આ ગુરુડીગ માર પવિત્ર તળાવ

ભૂસ્ખલન ઇન્ડેક્સમાં હાલમાં ટોપ પર રહ્યા છે અહીંયા સૌથી વધારે ભૂસ્ખલન થયું તો ફ્રેન્ડ આ આજના કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન તેર ત્રણ બે હજાર તેવીસ પહેલું છે હાલમાં આવેલ સિટી ઇન્ડેક્સ બે હજાર તેવીસ મુજબ કયા દેશમાં સૌથી વધારે મહિલા અબજપતિ છે તો અમેરિકામાં અમેરિકામાં નાઇન્ટી ટુ અબજપતિ છે ભારત નવ અબજપતિઓ સાથે પાંચમા ક્રમે છે હાલમાં કયા રાજ્યની કેબિનેટે નવી ખેલ નીતિ બે હજાર તેવીસને મંજૂરી આપી તો ઉત્તરપ્રદેશ રાઇટ આન્સર છે આમાં

ભિખારી મુક્ત શહેર પહલ શરૂ કરવામાં આવી છે મિત્રો તો આ અહીંયા નાગપુર કરી જો ભોપાલ નહીં પણ નાગપુર ખાતે નાગપુર ખાતે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કયા દિવસને શૂન્ય કચરાનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરાયો ત્રીસ માર્ચને હિન્દુસ્તાન યુનિસ લિમિટેડના સી ઓ બન્યા છે રોહિત જાવા કોના દ્વારા લિખિત પુસ્તક મુંડક ઉપનિષદ ધ ગેટવે ટુ ઇટર્નિટીનું વિમોચન કરાયું ડોક્ટર કર્ણસિંહ રાઇટ આન્સર છે ઓગણીસમી બીમસ્ટેક મંત્રી સ્તરીય બેઠકની અધ્યક્ષતા થાઈલેન્ડ દ્વારા કરવામાં આવી છે ઈરાન અને કયો દેશ એકબીજાના દેશમાં દૂતાવાસ ખોલવા સહમત થયા તો સાઉદી અરબ

આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ આણંદ રસરાજ શું છે આણંદ રસરાજ શું છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ